વન માતરમ વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે જોયું કે બીજ જે હવામાં ઉડી શકે છે અને બીજા બીજ એવા હતા જે કાંટાવાળી વનસ્પતિ કાંટાવાળી હતી બરાબર જે આપણા કપડાં સાથે ચોંટી જાય છે અને પ્રાણીઓની રૂવાટી ઉપર પણ એ બીજ ચોંટી જાય છે તેના વિશે આપણે સમજૂતી જોઈ અને વેલક્રો પટ્ટી વેલક્રો પટ્ટી કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે સમજૂતી જોઈ હવે આગળ કે નીચે આપેલા ચિત્ર જુઓ અને અનુમાન કરો કે બીચ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બીચ કેવી રીતે મુસાફરી કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે તેના વિશે આપણે સમજૂતી જોશું તમે એ ચિત્રમાં જોઈ શકો છો કે આ ખિસકોલી છે બરાબર તે ખિસકોલી પહેલાં ચિત્રમાં ખિસકોલી તમે જોઈ શકો છો તે બીચને ઉપાડીને લઈ જાય છે જે બીજ છે ને એના મોઢામાં પકડીને ઉપાડીને એ લઈ જાય છે અને બીજા ચિત્રમાં તમે એ જોઈ શકો છો કે બીજા ચિત્રમાં પક્ષી પોતાની ચાચમાં બીજને ઉપાડીને લઈ જાય જ્યારે ત્રીજા ચિત્રમાં તમે જોવો છો કે જેથી તમે અનુમાન કરી શકો છો કે પશુ અને પંખી બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને જે એ બીજ લઈ જાય છે અને ત્રીજા ચિત્રમાં બીજ પાણીમાં તરીને ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ચિત્રમાં છે તે પાણી બતાવવામાં આવ્યું છે શું છે પાણી તે પાણીમાં બીજ તળે છે શું છે પાણીમાં બીજ ટળે છે એ ટળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે આમ પશુ પક્ષી અને પાણી બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે સમજ પડી એટલે આ હિસાબે મુસાફરી કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એટલે પાણીમાં પણ બીજ તળી શકે છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને બીજનો ફેલાવો કરવામાં પણ મદદ કરે છે કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે એટલે કેટલાક છોડ એવા છે જે પોતાના બીજને જાતે જ દૂર સુધી ફેલાવે છે જ્યારે સોયાબીનની આપણે વાત કરીએ સોયાબીનની તો સોયાબીનની સીંગો પાકી જાય છે પાકી થઈ જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે તો અમે ક્યારેય તેનો અવાજ સાંભળ્યો છે હં તમે એનો અવાજ સાંભળ્યો છે તો કેવો ચાલો જો ના તો આપણે એનો અવાજ સાંભળ્યો નથી મેં ક્યારેય તેનો અવાજ સાંભળ્યો નથી પરંતુ સોયાબીનની જે પાકી સીંગો હોય તેનો અવાજ સાથે ફાટે છે પાકી થઈ જાય એટલે શું એ સીંગો અવાજની સાથે ફાટી જશે અને બીજ દૂર દૂર સુધી ફેંકાઈ જાય છે તેવું વાંચ્યું છે દૂર સુધી ફેંકાઈ જાય છે તેથી બીજ એક બીજમાંથી બીજું બીજ એટલે તેથી બીજ મુસાફરી કરી શકે છે શું તમે કોઈ દીવાલ ઉપર કે કૂવામાં વડ પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે કોના દ્વારા ગયું હશે શુધી કરો એવો વિચાર તમારા મનમાં ઊંટો હશે બરાબર ને કે કોઈ દીવાલ ઉપર તમે બીજ જોયું હશે દિવાલની ઉપર બી તમે ચોમાસામાં જોયું હશે કે કોઈને કોઈ છોડ નાના નાની વનસ્પતિઓ ઊભી નીકળતી હોય કૂવામાં પણ કે વડ હોય પીપળો પીપળો હોય કે અન્ય છોડ ઉગતા તમે જોયા હશે તો ત્યાં બીજ કેવી રીતે પહોંચ્યું હશે કોના દ્વારા ગયું હશે તેવો તમારા મનમાં વિચાર આવતો હશે બરાબર ને હા મેં દિવાલની તિરાડમાં અને કૂવાની બખોલમાં વડ પીપળ કે અન્ય છોડ ઝૂકતા તમે જોયા હશે કબૂતર ચકલી કે પોપટ જેવા પક્ષીઓ દિવાલ પર કે કૂવામાં નાની નાની જે બખોલ હોય તે બખોલ હોય ત્યાં પોતાનો માળો બનાવે છે આ પક્ષીઓ વડ પીપળ કે અન્ય છોડના ફળ ખાઈ જાય છે અને તેમના માળામાં અઘાર કરે છે માળા જે બનાવેલો હોય રહેવાનો એમના માટે તે માળામાં અઘાર કરે છે તેમની અઘારમાં ફળના બીજ હોય છે અને ભેજ કે પાણી મળતા તે બીજમાંથી વડ પીપળ કે અન્ય છોડ ઉગી નીકળે છે સમજ પડી હવે આગળ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે વિચારો જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય વિચારો જો હું તમે કે બીજ ફેલાય જ નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય તો હું તમને કેમ ચાલો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ જો એ પડી રહે તો એક ઝાડના બધા જ બીજ તેની નીચે પડી રહે તે બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો પાણી અને હવા મળે નહીં અને તે સારી રીતે વિકાસ પામી શકે નહીં વળી એક જગ્યાએ બીજ પડી રહે તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઉગે પરંતુ બીજી જગ્યાએ તે વનસ્પતિ જોવા મળે નહીં બરાબર ને આમ બીજમાંથી ઉગેલી વનસ્પતિ જે હોય જે છોડ હોય તેને પણ તડકો પાણી અને હવા મળવું જોઈએ તો જ એ છોડનો વિકાસ થાય સમજ પડી બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો બોલો જો બીજ કેવી રીતે ફેલાય છે તો હું તમને કેમ કે બીજની ફેલાવવા માટે પાંચ રીતો હોય ચાર રીતો છે આપણે જોઈએ પહેલાં કે પવન દ્વારા પણ ફેલાઈ શકે છે પવન દ્વારા પાણી દ્વારા પ્રાણીઓ અને પંખીઓ દ્વારા અને સિંગો જાતે ફાટવાથી તો પવન દ્વારા પણ એટલે વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડી જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે હિસાબે પવન દ્વારા એ ફેલાય છે પછી બી પાણી દ્વારાની વાત કરીએ તો પાણી દ્વારા થાય તો પાણીમાં તળે તેવા બીજ પણ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે પછી પક્ષીઓને પ્રાણીઓની મેં તમને વાત કરી એ હિસાબે કે પક્ષીઓને પ્રાણીઓ વનસ્પતિ ખાઈ જાય છે ત્યારે બીજ તેમના શરીરમાં જાય છે અને ન પચેલા બીજ પક્ષીઓની અઘર સાથે અને પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાય છે જેમ કે ગાદરું અને ગોખરુંના બીજ કાંટાવાળા હોય છે તે પ્રાણીઓના શરીરે ચોટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે તો આ હિસાબે બીજ ફેલાય છે સમજ પડી તમને અહીંયાથી તો આમાં આપણે થોડુંક જોઈએ આગળ કે કોણ ક્યાંથી આવ્યું તેના વિશે થોડીક સમજૂતી જોઈએ કે બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે હા આપણે પણ જાણીએ કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ આપણને સારા લાગતાં છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ કે આપણને કોઈ છોડ સારો લાગે મોગરાનો છોડ સારો લાગે ગુલાબનો છોડ આપણને ગમે તો આપણા ઘરે આપણે એ છોડને લઈ આવીએ બરાબર ને અને આપણે એને ઉગાવીએ છીએ બરાબર આંગણે કે બગીચામાં વાવવા પણ આપણે લઈ આવીએ છીએ પછીથી છોડ જેમ જેમ મોટો થાય છે તેમ તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો શું તમે જાણો છો કે આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા હતા કે આ જે મરચાં તમે દેખાય છે એ ચિત્રમાં તે આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા હતા મરચાં વગર આપણે રસોઈનો ટેસ્ટ લાગે જ નહીં બરાબર ને મરચાં વગર એક પણ રસોઈ આપણને ફીકી લાગે બધી જ રસોઈ આપણને ફીક્કી લાગશે ટેસ્ટ આવશે નહીં તો મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા જે પોર્ટુગલ નામનો જે દેશ છે તે દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે હા તો આજે મરચાં પણ વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી એટલે મરચાં વગર આપણે રસોઈ ચટાકીદાર ખાઈ શકીએ નહીં બરાબર ને આપણા ઘરે પણ ગમ ગામમાં આપણા ગામમાં કોઈ પાસા કાકા હોય કે કાંજી કાકા હોય એની વાડીમાં પણ મરચાં ઉગાડવામાં આવે છે તો આ હિસાબે મરચાં આપણા દેશમાં આવ્યા હતા હવે આ વિડીયોમાં જે પ્રશ્નો હતા તેનું આપણે ફરીથી રિવિઝન કરીએ તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો ચિત્ર નંબર એક ચિત્ર નંબર બે અને ચિત્ર નંબર ત્રણ તો બીજ મુસાફરી કે હિસાબે કરે છે તેના વિશે આપણે થોડું જોઈએ તો પહેલાં ચિત્રમાં કિસકોલી બીજને ઉપાડીને લઈ જાય છે અને બીજા ચિત્રમાં પક્ષી પોતાની ચાચમાં બીજને ઉપાડીને લઈ જાય છે જેથી અનુમાન કરી શકાય છે કે પશુ અને પંખી બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તો આ હિસાબે બીજ મુસાફરી કરે છે જ્યારે ત્રીજા ચિત્રમાં તમે જોયું ત્રીજા ચિત્રમાં છે જે બીજ પાણીમાં તરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે આમ પશુ પક્ષી અને પાણી બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે હવે બીજો પ્રશ્ન કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે જ્યારે સોયાબીનની સીંગો પાકી જાય છે ત્યારે તે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે તો મેં ક્યારેય તેનો અવાજ સાંભળ્યો છે હા વિદ્યાર્થી તમને સમજાવ્યો અઘરે તો ના મેં ક્યારેય તેનો અવાજ સાંભળ્યો નથી બરાબર ને પરંતુ સોયાબીનની પાકી સીંગો અવાજ સાથે ફાટે છે અને બીજ દૂર સુધી ફેંકાય છે તેવું વાંચ્યું છે બીજ જે છે દૂર ફેંકાય છે તેવું વાંચ્યું છે હવે બીજો પ્રશ્ન આગળ કે શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ પીપર કે અન્ય છોડ ઉગતા જોયા છે બીચ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે કોના દ્વારા ગયું હશે એ શોઢી કાઢો તો મને તમારા મનમાં એવો વિચાર આવતો હશે તમે એવું વિચારતા હશો કે એ બીચ ત્યાં કૂવામાં વડમાં જે પીપર જે વનસ્પતિ ઉગી નીકળતી છે તે ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે ત્યાંથી વડનું કે પીપળાનું જે છે તે પીપળો કેવી હિસાબે ત્યાંથી ઊગી નીકળ્યો બરાબર ને તો તમારા મનમાં એવો વિચાર આવતો હશે બરાબર છે ચાલો તમને સમજાવું હા મેં દિવાલની તિરાડમાં અને કૂવાની બખોલમાં વડ પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે જે કબૂતર ચકલી કે પોપડ જેવા પક્ષીઓ હોય તે દીવાલ પર કે કૂવામાં નાની બખોલ હોય ત્યાં પોતાનો માળો બનાવે આ પક્ષીઓ વડ પીપળ કે અન્ય છોડના ફળ ખાય છે અને તેમના માળામાં અઘાર કરે છે તેમની અઘારમાં ફળના બીજ હોય છે અને એ ભેજ કે પાણી મળતા તે બીજમાંથી વડ પીપર કે અન્ય છોડ ઉગે છે સમજ પડી હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે વિચારો જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય જો બીજ ફેલાય જ નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો એક જ ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે બરાબર ને તે બીજ એક જગ્યાએ બીજી જગ્યાએ એ ઉગી નીકળે નહીં તે બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો પાણી અને હવા મળે નહીં અને તે સારી રીતે વિકાસ પામી શકે નહીં વળી એક જ જગ્યાએ બીજ પડી રહે તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઉગે પરંતુ બીજી જગ્યાએ તે વનસ્પતિ જોવા મળે નહીં સમજ પડી તમને તો વિદ્યાર્થી મિત્રો બીજ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય અને વનસ્પતિ જે સારી રીતે જે છોડ ઉઘે એને ઉગવામાં પણ હવા પાણી અને તડકો વ્યવસ્થિત રીતે મળે તો જ એ છોડ સારી રીતે વિકાસ પામે છે અને એ એ બીજ સારી રીતે અંકુરિત થાય છે અને મોટો છોડ એમાંથી મોટો છોડ બને પછી એનાથી મોટો વૃક્ષ થાય છે તો સમજ પડી બીજનો વિકાસ તો અહીંયા ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ આ ટોપિકને લગતા જે સવાલ જવાબ હું તમને આપીશ એ તમે નોટબુકમાં લખજો આના નેક્સ્ટ ટોપિક હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ વન માત્રમ